ગરિમા આવતા મહિને માં બનવાની છે. પતિની સાથે હોસ્પિટલમાં ડિલિવરીના ખર્ચ અંગે વાત કરવા ગઈ તો 60,000 રૂપિયાનું એસ્ટિમેટ થમાવી દીધું. જો ડિલિવરી સર્જરીથી થશે તો 1 લાખથી વધુનો ખર્ચ આવશે. ગરિમાના પતિની પાસે કોઈ સેવિંગ જ નથી. ઘરે પાછી ફરી તો માં બનવાની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ. જો તેમણે પહેલેથી મેટર્નિટી વીમા કવર લઈને રાખ્યું હોત તો આજે તેમને હોસ્પિટલના ખર્ચની ચિંતા જ ન રહેત. આ સ્થિતિથી બચવા માટે લગ્ન બાદ પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેટર્નિટી કવરને સામેલ કરવાનો વિકલ્પ સારો છે. આ પહેલ દ્વારા માતા પિતા બનવાની ખુશીઓમાં વધારો થઈ શકે છે. નીતિ આયોગનો એક રિપોર્ટ જણાવે છે કે દેશમાં 30% વસ્તીની પાસે આરોગ્ય વીમાનું કવર નથી. 42 કરોડની વસ્તી આ સુવિધાથી વંચિત છે. વિશ્વ બેંકના એક રિપોર્ટ અનુસાર ગંભીર બીમારીની સારવારનો ખર્ચ એટલો મોટો આવે છે કે દર વર્ષે ભારતમાં લગભગ 5 કરોડ પરિવાર ગરીબીમાં ધકેલાઈ જાય છે. બજાજ જનરલ ઇન્સ્યોરન્સના હેડ રિટેલ અંડર રાઇટિંગ ગુરદીપસિંહ બત્રા કહે છે કે મોંઘવારીના સમયમાં માતા પિતા બનતા પહેલા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે કારણ કે તમે માતા પિતા બનવાનો આનંદ માણી શકો, જેના માટે એક સારું મેટર્નિટી ઇન્સ્યોરન્સ કવર હોવું જ જોઈએ. આ કવર તમારા બાળકના જન્મના સમયે પૈસાના બોજને ઘટાડવામાં મદદ કરશે. સામાન્ય રીતે મેટર્નિટી કવર બધા હેલ્થ પ્લાનનો હિસ્સો નથી હોતું, એટલે તમારે તમારા નિયમો અને શરતો પર ધ્યાન આપવું જોઈએ કે તમારા પ્લાનમાં મેટર્નિટી કવર ઉપલબ્ધ છે કે નહીં. મેટર્નિટી કવરમાં બાળકના જન્મથી સંબંધિત બધા ખર્ચને કવર કરવામાં આવે છે. તેમાં હોસ્પિટલમાં ભરતી, સારવાર, ડિલિવરી પહેલા અને પછી વિમિત મહિલા માટે કરવામાં આવેલા ખર્ચાને સામેલ કરવામાં આવે છે. આ કવરમાં રૂમ રેન્ટ ચાર્જિસ, એમ્બ્યુલન્સ ચાર્જ અને સર્જન ફી જેવા ખર્ચ પણ કવર કરવામાં આવે છે. ગુરદીપસિંહ બત્રા કહે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ મેટર્નિટી કવરમાં વેઇટિંગ પીરિયડની શરત જોડાયેલી હોય છે. તે 3 વર્ષથી 7 વર્ષ સુધીની હોઈ શકે છે, જેનો અર્થ એ છે કે તમે આ સમયગાળા બાદ મેટર્નિટી સંબંધિત ખર્ચ માટે ક્લેમ કરી શકો છો. જો કે ગ્રુપ મેડિકલ પોલિસી પહેલા દિવસથી જ મેટર્નિટીને પણ કવર કરી શકે છે. સામાન્ય રીતે તેમાં કોઈ વેઇટિંગ પીરિયડ નથી હોતો. મેટર્નિટી ઇન્સ્યોરન્સમાં પ્રસૂતિ બાદ 90 દિવસની અંદર થતી કોઈ પણ બીમારી કે આરોગ્ય સમસ્યાને પણ સામેલ કરી શકાય છે. આ કવર નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી એમ બંને માટે માન્ય છે. કેટલાક પ્લાનમાં 90 દિવસ સુધીના બાળકના ફરજિયાત રસીકરણને પણ કવર કરવામાં આવે છે. આ ખર્ચ મેટર્નિટી એક્સપેન્સની શ્રેણીમાં આવે છે, જો કે આ કવરમાં કેટલીક મર્યાદાઓ પણ છે. સામાન્ય રીતે મેટર્નિટી કવરની એક સબ લિમિટ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારું મૂળ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર 10 લાખ રૂપિયાનું છે, તો તેનો અર્થ એ નથી કે મેટર્નિટી સંબંધી ખર્ચ પૂરા 10 લાખ રૂપિયા મળી જશે. તેનો પોલિસીના દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. હવે સમજીએ કે જ્યારે તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેટર્નિટી કવર એડ કરશો તો કેટલો ખર્ચ થશે. જો ગરિમા અને તેના પતિની ઉંમર 25 વર્ષ છે, યુનાઇટેડ જનરલ ઇન્સ્યોરન્સનો તે ફેમિલી મેડિકેર ખરીદે છે, તો તે 5 લાખ રૂપિયાનું કવર હશે અને આ પોલિસીનું પ્રીમિયમ હશે 9,384 રૂપિયા. જો ગરિમા તેમાં મેટર્નિટી કવરને પણ સામેલ કરી લે તો તેનું પ્રીમિયમ વધીને 29,384 રૂપિયા થઈ જશે. તેમાં 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ પણ હશે. નોર્મલ ડિલિવરીમાં 40,000 અને સર્જરીની સ્થિતિમાં 50,000 રૂપિયાનો ક્લેમ તેને મળશે અને તેમાં 50,000 રૂપિયાનું કવર બાળક માટે પણ સામેલ હશે. મની નાઈની સલાહ: લગ્ન બાદ ફેમિલી પ્લાનિંગ કરતા પહેલા પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેટર્નિટી કવરને સામેલ કરવું જોઈએ. તેમાં શું શું સામેલ હોય છે તેની પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમે જે જીવન વીમા કવર લીધું છે તેમાં વેઇટિંગ પીરિયડનું પૂરું ધ્યાન રાખો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની નાઈન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની નાઈન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.